નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડના સેમેસ્ટર એકના લેશન વિશે વિગતવાર ભણશું આપણા લેશનનું ટાઇટલ છે પ્રાથમિક સારવાર પ્રાથમિક સારવાર એટલે ફક્ત આઈટીઆઈ પૂરતું જ નથી બરાબર પ્રાથમિક સારવાર એક એવી વસ્તુ છે કે જે આઈટીઆઈ પહેલાં આઈટીઆઈ પછી અને કાયમી રોજિંદા જીવનમાં આપણી સાથે કામમાં આવતી વસ્તુ છે આનો ખૂબ જ સારી રીતે જો ઉપયોગ કરી શકીએ તો મોટા અકસ્માતો ટાળી શકાય છે મોટી મુશ્કેલીઓને ટાળી શકાય છે જ્યારે ખાસ કરીને આપણે આઈટીઆઈમાં પ્રાથમિક સારવારની વાત કરીએ ત્યારે કોઈ પણ સારો કુશળ કારીગર વર્કશોપમાં પોતાનું કામ ખૂબ જ સાવચેતીપૂર્વક અને સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને જ કરતો હોય છે પણ આમ છતાં પણ ઘણા નાના મોટા અકસ્માતો થયા કરે છે અને આ અકસ્માતો કોઈ મોટું સ્વરૂપ કોઈ નાનું અકસ્માત કોઈ મોટું સ્વરૂપ ના લઈ લે એના માટે જે સારવાર આપવામાં આવે તેને કહેવાય પ્રાથમિક સારવાર હવે કોઈ નાનો અકસ્માત થાય જેમ કે દાખલા તરીકે પગ લપસવો ટૂલ વાગવું ચિપ્સ વાગવી બેલ્ટ ગિયરમાં આંગળી આવી જેવી વગેરે પ્રકારના અકસ્માતો વર્કશોપમાં ઘણી વખત જોવા મળે છે આવા સમયે ત્યાં ડૉક્ટર હાજર હોતા નથી હવે જ્યારે ડૉક્ટર હાજર નથી અને આ કોઈ નાનકડો એવો અકસ્માત બને છે તો આ નાનકડા એવા અકસ્માતને આપણે કોઈ મોટું નુકસાન ના થાય એના માટે જે સારવાર આપવામાં આવે એને કહેવાય પ્રાથમિક સારવાર મતલબ કે એક મોટા અકસ્માત પછી ડોક્ટરી સારવાર મળે એ પહેલાં જે સારવાર તેને આપવામાં આવે તેને કહેવાય પ્રાથમિક સારવાર અને પ્રાથમિક સારવાર આપતી વ્યક્તિને તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જો જરૂર જણાય તો તેને ડૉક્ટર પાસે લઈ જવો પ્રાથમિક સારવારના કોઈ એક ઉદાહરણ લઈ લઈએ દાખલા તરીકે પગ ઉપર કોઈ ટૂલ વાગ્યું છે બરાબર સોજો ચડી ગયો છે લોહી નીકળતું નથી હવે આવી કન્ડિશનમાં ફર્સ્ટ એડ માટે એક સિમ્પલ ઇક્વેશન છે રાયસર આરઆઈસીઆર જે તમે જોઈ શકો છો ઠોકર વાગવાના કિસ્સામાં રાયસરના સૂત્ર પ્રમાણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ આ સૂત્ર મુજબ આર એટલે રેસ્ટ આઈસ એટલે બરફ સી એટલે કમ્પ્રેશન એટલે એલિવેશન અને આર એટલે રેફરલ કેવી રીતે એપ્લાય કરશું આને ફર્સ્ટ ઓફ ઓલ જે વ્યક્તિને ઈજા થઈ છે તેને પૂરતો આરામ આપી દો તેના કપડાં એકદમ લૂઝ કરી દો તેને ખુલ્લી હવા આવે એવી રીતે સુવડાવી દો આ થઈ ગયું રેસ્ટ એને પૂરતો આરામ આપી દ્યો ચોખ્ખી જગ્યા આપી દો બીજું આઈસ કે જ્યાં ઘાવ વાગ્યો છે તેના ઉપર બરફ લગાવો જેથી કરીને એ ઠંડક અનુભવ કરે અને એને દર્દમાં ઘટાડો થાય આવું કરવા પછી મચકોળ હોય કોઈ ચુંદાણ હોય અથવા તો લોહી વહી જતું હોય આવા કેસમાં એને કોઈ કોટન વેસ્ટથી સારા કોટન વેસ્ટથી કમ્પ્રેસ કરો વધારે પ્રેસ કરો જેથી કરી અને એની પીડા ઓછી થશે અને મોટું કોઈ પણ નુકસાન થશે નહીં આવું કર્યા પછી તેના ઘાવને ખુલ્લો કરી અને હવા હવા ઉજાશ એલિવેશન મળે એવી રીતે કરો અને એટલું થઈ ગયા પછી પાટો વળી ગયા પછી જો જરૂર જણાય તો એને રિફર કરી દો આગળ હોસ્પિટલ માટે તો આ થઈ ગયું ફર્સ્ટ એડનું ફર્સ્ટ ફર્સ્ટ એડ માટે ફર્સ્ટ પ્રાથમિક સારવાર લાગે ત્યારે ત્યારેનું સૂત્ર છે રાયસર આ પ્રમાણે જો આપણે અનુકરણ કરીએ તો પ્રાથમિક સારવાર આપણે કરી શકીએ ખૂબ જ સારી રીતે હવે પ્રાથમિક સારવાર જ્યારે આપણે દેવાની શરૂઆત કરીએ ત્યારે એના માટેના થોડા જરૂરી મુદ્દાઓ જેમ કે સર્વપ્રથમ અકસ્માતનો જે ભોગ બનેલી વ્યક્તિ છે એને ઓછું ઓછામાં ઓછો ઓછામાં ઓછો દુખાવો થાય એવી રીતે એની સારવાર કરી અને એને દવાખાને લઈ જવો બરાબર છે લોહી વહી જતું હોય તો એને બંધ કરવું ફર્સ્ટ ઓફ ઓલ એને જે પીડા થાય છે એને જે દર્દ થાય છે દર્દ ઓછા કરવાના પ્રયત્નો કરવા જેમ કે ઘણી વખત કોઈ પગ ભાંગી જાય કે મચકોડાઈ જાય તો એને બહુ વધારે બોલાવવાની કોશિશ ના કરતા એ જેવી પરિસ્થિતિમાં હોય એવી જ પરિસ્થિતિમાં અથવા તો એકવાર સીધો કરી અને પછી એ મૂળ પોઝિશનમાં બાંધી અને એને દવાખાને લઈ જવો લોહી વહી જતું હોય તેવા કિસ્સામાં લોહી બંધ કરવું એના માટે કમ્પ્રેસ કરવું અને પછી એને સારવાર આપવી લોહી બંધ થઈ ગયા પછી ભોગ બનેલી વ્યક્તિને તરત જ ખુલ્લામાં ખુલ્લી હવામાં સુવડાવી દેવી બરાબર છે જેથી કરીને એની શ્વાસોશ્વાસની કોઈ પ્રક્રિયા રૂંધાય નહીં અને તે વધારે મૂંઝવણ અનુભવ ના કરે બીજું જો શક્ય હોય તો તેને ચા પાણી પીવડાવવા અને એની સાથે ખૂબ જ વિવેકભર્યું વર્તન કરવું આથી વિશેષ જો ઘા બહુ ઊંડો હોય અને લોહી વહી જતું હોય તો પાણીથી તેને સાફ કરી અને કોટન વેસ્ટથી દબાવી દેવું હાડકું ભાંગી ગયું હોય તો તેને વાસની પટ્ટી પૂઠાની લાકડી પટ્ટીઓથી બાંધી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો એટલે આ તમે જે હાટકું ભાંગી ગયું હોય ત્યારે વાંસની પટ્ટી કે પુઠાની લાકડી કે આ બાંધીને પછી જે તમે પહોંચાડો છો તો આ લાકડી જે તમે બાંધી છે આકૃતિમાં જે તમે જોઈ શકો છો એ તમારી પ્રાથમિક સારવાર છે આગળની આકૃતિમાં જે તમે જોયું કે તમે ઘાવને જ દબાવો છો અને લોહી નીકળતું બંધ કરો છો તો અત્યારે તમે દવાખાને પહોંચ્યા નથી પણ દવાખાને પહોંચતા પહેલાં તમે જે એને સારવાર આપી છે એ તમારી પ્રાથમિક સારવાર છે આવી રીતે ઘણી વખત ઘાવને ઊંચો કરી દેવામાં આવે તો પણ લોહી થોડું બંધ થઈ જતું હોય છે આપણે એક પ્રયોગ કરી શકીએ અકસ્માતથી જે વ્યક્તિને આઘાત લાગ્યો હોય તેને ગરમ ચા કોફીની વ્યવસ્થા કરવી ભોગ બનેલી વ્યક્તિ સાથે ખૂબ જ નમ્રતાથી વિવેકથી અને મીઠાશથી વાત કરવી અને સાંત્વના આપવી જોઈએ આપણે ત્યાં ઘણી વખત એવું થતું જોઈએ કે આવા નાના નાના એક્સિડન્ટમાં એક્સિડન્ટ થયા પછી તરત જ એના ઉપર ગુસ્સે થવું એના ઉપર એક્સિડન્ટનું કારણ ઠોકવું આવું બધું કરવામાં આવે છે જેથી કરીને તે વધારે મૂંઝવણ અનુભવે છે અને ક્યારેક એનું મોટું નુકસાન પણ ભોગવવાનું થાય છે આવું ન થાય તેના માટે જરૂરી છે કે સૌપ્રથમ તેની સાથે ખૂબ જ વિવેકથી નમ્રતાથી અને એકદમ સાંત્વના આપવી એનો કોઈ ભૂલ નથી એણે કોઈ વાંક કર્યો નથી એવી રીતે એની સાથે વાત કરવી એને યશસ્ કરાવવાનો કે જે એક્સિડન્ટ થયો છે એમાં એનો કોઈ વાંક નથી બરાબર મિકેનિકલ કોઈ વસ્તુ બની છે જેનો એ ભોગ બન્યો છે શક્ય હોય તો એને ગરમ ચા કોફી એવી વ્યવસ્થા કરવી હવે આ બધું થઈ ગયા કરવા માટે આપણી પાસે પ્રાથમિક સારવારની કીટ હોવી જોઈએ જેની આપણે ચર્ચા કરીએ છીએ કે પ્રાથમિક સારવાર આપવી જોઈએ તો આ પ્રાથમિક સારવાર આપવા માટે આપણી પાસે પ્રાથમિક સારવારની કીટ હોવી જોઈએ ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ હવે ફર્સ્ટ એડ બોક્સમાં શું હોવું જોઈએ ફસ્ટ એડ બોક્સ આપણી પાસે હોવું જોઈએ અને એની અંદર ટિન્ચર આયોડીન ટિન્ચર બેન્ઝોઇલ સ્પિરિટ એમોનિયા ડેટોલ બર્નોલ બેન્ડેજ કોટન મ્યુરોક્રોમ ડ્રેસિંગ મટીરિયલ પાટા આંખના ડ્રોપ્સ વાંસની પટ્ટીઓ ગ્લાસ ધોવાના દવા લેવાનો ગ્લાસ કાતર ચપ્પુ પિન કે આગળ આપણે દરેક ઇજાઓમાં જ્યારે જોયું ત્યારે આપણે જરૂર પડતી દરેક વસ્તુઓ આપણી ફર્સ્ટ એડ કીટમાં હોવી જોઈએ અને આ દવાઓ સમયાંતરે બદલવી જોઈએ એટલા માટે બદલવી જોઈએ કે જે દવા તમે આજે મૂકી છે એ વરસ દિવસ સુધી જો યુઝ ના થાય તો પછી એ કેવી થઈ જાય છે ઘણી વખત એક્સપાયર થઈ જાય છે તો આવી દવાઓ રાખવી ના જોઈએ અને નવી સમયાંતરે બદલાવતી રહેવી જોઈએ બરાબર છે તો આપણી પાસે પ્રાથમિક સારવાર કીટ આ પ્રકારની કીટ હોવી જોઈએ કીટની ચર્ચા થોડુંક વધારે ચિંચર આયોડિન ચિંચર આયોડિન ચિંચર બેન્ઝોઇન સ્પિરિટ એમોનિયા ડેટોલ બર્નોલ જ્યારે કોઈ ઘા વાગ્યો હોય અને લોહી નીકળતું હોય દાજી ગયા હોય તો બર્નોલ બાકી ડેટોલ આયોડિન આવી વસ્તુઓ ઘા ઉપર લગાવવાથી ઘાવને રાહત મળે છે વધારે ઘાવ હોય તો એના ઉપર પાટો બાંધ્યો આંખમાં કોઈ કણું પડ્યું હોય રેઝ વેલ્ડિંગના કિરણોના કારણે કોઈ નુકસાન થયું હોય આવા બધાની પાછળ આંખ માટેના ડ્રોપ્સ પેનેસિલિનના ડ્રોપ્સ રાખવા જોઈએ જેથી કરીને તરત જ સારવાર આપી શકાય પછી કાતર ચપ્પુ સેફ્ટી પિન આવી વસ્તુઓ પણ સારવાર કીટમાં રાખવામાં આવે છે જેથી આપણે પ્રાથમિક સારવારનો હેતુ પૂર્ણ રીતે પાર કરી શકીએ હવે છે દુર્ઘટનાના પ્રકાર અને સારવાર આપણે આગળ જોયું તે જોયું તો ઘટના કેવી રીતે ઘટે છે અને એના માટે તમે શું કરી શકો હવે જે એક્સિડન્ટ થાય છે એના અમુક પ્રકાર પાડી દીધા હે સાતક જેટલા આપણે એને વિગતવાર જોઈશું કે કેવી રીતે દુર્ઘટના થાય છે અને એની સારવાર શું કરવામાં આવે છે જેમ કે જખમ અથવા તો કટ્સ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એવો ઘાવ લાગે લોહી નીકળતું બંધ કરી દીધું છે તમે બરાબર છે પછી આકૃતિમાં તમે જે જોઈ શકો છો એ પ્રમાણે કટ્સ થઈ જાય બરાબર છે આવી કટ્સ થવાથી સૌપ્રથમ તો લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આવું કર્યા પછી ગરમ પાણીમાં ડેટોલ અને એન્ટીસેપ્ટિક દવા ઉમેરી અને જખમને ધોવો જોઈએ ખાલી કોરા પાણીથી ધોતા નહીં પણ એમાં દવા અને એન્ટીસેપ્ટિક દવા ઉમેરીને ધોવો જોઈએ જેથી કરીને કોઈ ઇન્ફેક્શન થઈ શકે નહીં કોટનથી સાફ કરી તેના ઉપર બારીક લીંટમાં પાણી ઉમેરી અને પછી પાટો બાંધવો જોઈએ દવા લગાવી અને તરત જ પાટો બાંધી દેવો એ પ્રાથમિક સારવાર નથી ફર્સ્ટ ઓફ ઓલ એનું લોહી બંધ કરવાનું લોહી બંધ થઈ ગયા પછી ડેટોલ અથવા તો એન્ટીસેપ્ટિક વડે દવાને ઘાવને સાફ કરવાનો અને ઘાવ સાફ થઈ ગયા પછી એના ઉપર બોરિક લીંટમાં પાણી ઉમેરી અને પાટો બાંધવો જોઈએ બીજો પ્રકાર છે પંક્ચર આકૃતિમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વર્કશોપમાં કામ કરતા કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ વાગી જાય જેમ કે સ્પ્રિંગ વાયર સ્ક્રાઈબર પોઈન્ટવાળું કોઈપણ સાધન વાગી જાય અથવા તો ખૂંચી જાય તો તેને પંક્ચર કહેવામાં આવે છે જેવી રીતે કાંટો વાગવો કોઈ પોઈન્ટ વાળવું સ્ક્રાઈબર સ્પ્રિંગ કોઈ પણ વાયર વાગી જવો બરાબર છે તો એને પંક્ચર કહે છે પંક્ચર પડે ત્યારે લોહી બંધ કરવા માટે પાણીની પટ્ટી કે બરફની પટ્ટી મૂકવાથી લોહી બંધ થશે અને આવું થયા પછી એન્ટિસેપ્ટિક ડેટોલથી ધોયા બાદ તેનું ડ્રેસિંગ કરવું પંક્ચરના કેસમાં બહુ વધારે લોહી વહી ન જાય તેની ખાસ કાળજી રાખવી અને ફટાફટ રાઇસર મુજબ રાઇસરનો નિયમ જે આપણે આગળ એકવાર સમજી ગયા છે એ મુજબ ફટાફટ તેને બરફ મૂકી અને કમ્પ્રેસ કરી દેવું જેથી કરીને લોહીનું બંધ થાય જેવું લોહી બંધ થાય એવું જ એને ટિન્ચરાયોડીન કે પેનેસીનીલથી સાફ કરી ડેટોલથી સાફ કરી એન્ટીસેપ્ટિકથી સાફ કરી અને પાટો વાડી દેવો આ થઈ ગયું પંક્ચર ત્રીજું છે મજકોડું વર્કશોપમાં ઘણી વખત એક મશીનથી બીજા મશીન ઉપર એક વાઇસથી બીજા વાઇસ ઉપર હલનચલનના કારણે કોઈ પગથિયામાં ચડ ચડુતરના કારણે ચાલવાના કારણે મજકોડાઈ જવાય છે મચકોડના કારણે સાંધામાં સોજો આવી જાય છે અને દુખાવો થવા લાગે છે હવે જ્યારે આવું થવા લાગે ત્યારે તેના ઉપર ઠંડા અને ગરમ પાણીની પટ્ટીઓ વારાફરતી પાંચ પાંચ મિનિટ સુધી મૂકવી અને આવું થઈ ગયા પછી જો વધારે દુખાવો થતો હોય તો એને મૂળ પોઝિશનમાં બાંધી અને કોઈ વાંસની પટ્ટીઓ કે ઘરેલું ઉપચાર બરાબર છે બીજો કોઈ પણ ઘરેલું ઉપચાર કરી અને એની મૂળ પોઝિશનમાં જે પગની મૂળ પોઝિશન હોય તેવી પોઝિશન મતલબ કે કોઈ શૂઝ પહેરાવી દો અને લાકડું વાંસની પટ્ટી એવું બાંધી દો પગને હલનચલન ના કરાવો આ બધી વસ્તુઓ કરાવી અને તમે મચકોડને આગળ વધતું અટકાવી શકો છો બાકી નાનકડો એવો મજકોડો હોય અને તમે ફરવાનું હળવાનું ચાલુ જ રાખો દુખાવા સાથે તો એ ફ્રેક્ચરમાં પણ બદલાઈ શકે છે તમારું મચકડવું છે તે હાથ આવી જવો એક્સિડેન્ટમાં ક્યાંય બહુ જોરથી પગ ભટકાઈ જવો જ્યારે આવું થાય છે ત્યારે હાથ પગના હાડકાં ભાંગી જાય છે હવે આવી સ્થિતિમાં વાંસની પટ્ટીઓ ગોઠવી અને મૂળ સ્થિતિમાં પકડાવી તેને હોસ્પિટલ માટે તરત જ રિફર કરવો જોઈએ હાડકાં ભાંગી જાય ત્યારે એના માટે બીજી કોઈ પ્રાથમિક સારવાર ન લેતા સીધો ડાયરેક્ટ તેને ડોક્ટરે હોસ્પિટલ પાસે લઈ જવો જોઈએ પગ ભાંગી ગયો હોય તેની આવી પ્રાથમિક સારવાર કરી શકાય પણ આનાથી વિશેષ એના ઉપર બીજું કંઈ ના કરતા પગ મૂળ સ્થિતિમાં રહે તેવી જ પોઝિશનમાં તેને હોસ્પિટલ રિફર કરી દેવો બીજા કેસમાં ઘણી વખત ગ્રાઇડિંગ કરતી વખતે અથવા તો વેલ્ડિંગ કરતી વખતે દાજી જવાય ડ્રિલિંગ કરતી વખતે ચીપ્સ ઉડે અને ગરમ ચીપ્સ જો ત્વચામાં ક્યાંય કોન્ટેક કરે તો દાજી જવાય છે બળી જવાય છે હવે આવું જ્યારે થાય ત્યારે બળી ગયેલ દાજી ગયેલ ભાગને સાફ કરી એન્ટીસેપ્ટિક ક્રીમ કે બર્નોલ તેલ બરાબર મેળવીને લગાવવું જોઈએ બરાબર જેથી કરીને આ જે આગળનો દાગ છે અને જે બળવાનું જે દુખાવો છે એમાં પ્રહત થશે અને વહેલો મટી જશે કચડાવું કે ચુંદાવું માનવ શરીર ઉપર જ્યારે કોઈ વધારે વજન મૂકે અથવા તો ચુંદાઈ જાય તો જ્યારે એનો ધબ્બો પડે ત્યારે તે જગ્યા ઉપર કાં તો સોજો આવે છે અને કાંઈ દબાઈ જાય છે અથવા તો ચુંદાઈ જાય છે હવે આવી પોઝિશનમાં તેને આયોડિન કે પાણીમાં સ્પેરિટ મેળવી અને રૂનું પોતું ભીનું બાંધવું જોઈએ જેથી કરીને તે દુખાવો તેનો ઓછો થશે અને દુખાવો ઓછો થશે અને તેના રિકવર કરશે જે કચડાઈ ગયું છે ચુંદાઈ ગયું છે તેની અંદર તે રિકવર કરી શકશે આયોડિંગ કિંચર આ તમારી ફર્સ્ટ એડ બોક્સમાં હોવું જોઈએ દુર્ઘટનાનો પ્રકાર છે આંખની મુશ્કેલીઓ આંખમાં વર્કશોપમાં કામ કરતા હોય ત્યારે જ નહીં પણ દરેક વખતે જ્યારે પણ આંખમાં કંઈ પણ કણું પડે કોઈ પણ બીજી વસ્તુ પડે આંખ આપણા શરીરનો સૌથી સેન્સિટિવ ભાગ છે બરાબર છે ત્યારે જ્યારે આંખમાં બીજી કોઈ વસ્તુ પડે ત્યારે આંખને ચોડવી નહીં બરાબર છે પણ જે આંખમાં કણું પડ્યું હોય એ સિવાયની આંખને ઉપર નીચે કરવી પાપણો ચલાવવી જેથી કરીને બાજુની આંખનું કણું સ્પષ્ટ થઈ જાય અને સ્પષ્ટ થયા પછી એ બાજુની પાપણને ઊંચી કરી અને સ્વચ્છ કપડાં વડે એ કણુંને કાઢી લેવું એટલાથી ઇનફ ના હોય તો પેનેસિલિનના આઈડ્રોપ્સ યુઝ કરવા બરાબર ઘણી વખત કોઈ કણું પડ્યું ના હોય પણ વેલ્ડિંગના રેઝના કારણે પણ આંખની મુશ્કેલીઓ થાય છે આવા સમયે આવા સમયે પેનિસિલિનના ડ્રોપ્સ રાખવા ચોખ્ખા પાણીથી આંખો સાફ કરવી અને જરૂર જણાય તો ડૉક્ટર પાસે જવું પણ કોઈ પણ સંજોગોમાં આંખોને છોડવી નહીં ઘણી વખત આંખોને ચોળવાથી તેમાં રહેલું કણું આખી આંખમાં ફરી જાય છે અને કાયમી માટે દ્રષ્ટિહીનતા આવી શકે છે તો આવી વસ્તુથી બચવા માટે પેનિસિલિનના ડ્રોપ્સ મૂકો ચોખ્ખા પાણીથી આંખને ધો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવી રીતે આંખને ધોઈ શકાય પણ એના માટે ચોખ્ખું પાણી વાપરવું જોઈએ વેલ્ડિંગના કિરણોથી આંખનો દુખાવો થતો હોય તો પેનેસિલિન આઈ ટ્યુબ કેળાની છાલ કાળી ચીકણી માટી મીઠાના પાણીના પોતા વગેરે મૂકવાથી રાહત થાય છે લાસ્ટ દુર્ઘટનાનો પ્રકાર છે ઇલેક્ટ્રિક શોક લાગવો એક્સિડન્ટમાં વર્કશોપની અંદર મશીનરી બધી જ ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી હોય છે જનરલી દરેક સાધનને અર્થિંગ કરવામાં આવે છે તેમ છતાં ઘણી વખત ઇલેક્ટ્રિક સાધનમાં કરંટ લીકેજ થતો હોય છે અને જેને અડકવાથી ઇલેક્ટ્રિક શોક લાગે છે ઇલેક્ટ્રિક શોક લાગેલ વ્યક્તિને પહેલાં તો મેન સ્વિચ બંધ કરી અને ઇલેક્ટ્રિક સાધન સાથે જેનો કોન્ટેક છે એ કોન્ટેક દૂર કરવો જોઈએ આ કોન્ટેક દૂર કરવામાં ખૂબ જ સાવચેતી આપણે રાખવી જોઈએ સાવચેતીમાં આપણે એને ના અટકી જવાય એની ખાસ કાળજી લેવાની પહેલાં તે ઇલેક્ટ્રિક કોન્ટેક અને જે એક્સિડન્ટ થયું છે એને અલગ કરવા આવી રીતે કોઈ પણ સૂકા વાસણની મદદથી અથવા તો સેફ્ટી શૂઝ અથવા તો એવી અવાહક વિદ્યુત અવાહક વસ્તુઓ કે જેનાથી તમે એને દૂર કરી શકો અને એને એકવાર દૂર કર્યા પછી મેઇન સ્વિચ બંધ કરવી તે વ્યક્તિને ખુલ્લી હવામાં સુવડાવવો વ્યક્તિના ઢીલા કરવા બનાવટી દાંત હોય તો તરત કાઢી લેવા શરીર ઉપર તણખા પડ્યા હોય તો તેને ઉલટ ઉલટસુલટ સુવડાવવી અને બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયાઓ કરાવવી જ્યારે શોક લાગે ત્યારે તે વ્યક્તિને ફર્સ્ટ ઓફ ઓલ તે ઇલેક્ટ્રિક પાવર સપ્લાયથી દૂર કરવો મેઇન સ્વિચ બંધ કરવી તેને ઉલટસુલટ સુડાવી દેવો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જેથી કરીને મોઢામાં ફૂંક મારવી સીપીઆર જેવી સર્ક્યુલેશન એની બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય એના માટેના પ્રયત્નો કરવા સીપીઆર ફોર ઇલેક્ટ્રિક શોક જે વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેને સીપીઆર એવી ઇલેક્ટ્રિક શોક માટેની એક થેરપી છે સીપીઆર બરાબર છે એટલે કમ્પ્રેશન ડાબી બાજુ આપણા રહેલા હાર્ટને થોડુંક ખૂબ જ વધારે જો દબાવવામાં આવે તો એ રીબાઉન્સ કરે છે અને એ રીબાઉન્સ થઈ અને ફરી પાછું એનું બ્લડ સર્ક્યુલેશન શરૂ કરી દે છે અને ઘણા બધા કેસીસ એવા બને છે કે આવું ન કરવાના કારણે ઇલેક્ટ્રિક શોકના કારણે નહીં પણ આવું ન કરવાને સીપીઆર થિયરી ના અપનાવવાના કારણે પણ ઘણા બધા મોટા અકસ્માતનો ભોગ બને છે અને મૃત્યુ પણ થાય છે તો સીપીઆર એક ઇલેક્ટ્રિક શોકમાં એવી થેરેપી છે કે જેની મદદથી ઇલેક્ટ્રિક શોક લાગેલી વ્યક્તિને તરત જ તમે એમાંથી રીબાઉન્સ કરી અને બચાવી શકો છો ઈજા પેમેલ વ્યક્તિને ડોક્ટરી સારવાર મળે તે પહેલાં આપવામાં આવતી સારવારને પ્રાથમિક સારવાર કહે છે અને આ પ્રાથમિક સારવાર માટે જરૂરી મુદ્દાઓ પ્રાથમિક સારવાર માટેની કિટ દુર્ઘટનાના પ્રકાર અને સારવાર તે આપણે આ પાઠમાં જોયું હવે આપણે ફિટર લેશન અનુગત અંતર્ગત આને જ્યારે ભણીએ છીએ ત્યારે પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે જીવન જરૂરિયાત માટે તો ખૂબ જ અગત્યનું અને મહત્વનું ચેપ્ટર છે આપણા માટે પણ આપણે ફક્ત ને ફક્ત પરીક્ષા ઓરિયન્ટેડ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો આના આધારે થોડા પ્રશ્નો આપણે જોઈએ પહેલાં તો તમને આવું પૂછાઈ શકે કે પ્રાથમિક સારવાર એટલે શું અને તેના ઉદાહરણો આપો પ્રાથમિક સારવાર એટલે શું તો પ્રાથમિક સારવાર એટલે જ્યારે કોઈ પણ અકસ્માત થાય તે અકસ્માતના ભોગ બનેલી વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જતા પહેલાં એને જે સારવાર આપવામાં આવે તેને કહેવાય પ્રાથમિક સારવાર દવાખાને લઈ જતા પહેલાં જે આપવામાં આવે તેને કહેવાય પ્રાથમિક સારવાર હવે પ્રાથમિક સારવારના ઉદાહરણો આપો તો જ્યારે કોઈ વ્યક્તિને થયું હોય બરાબર છે તો ડાયરેક્ટ દવાખાને ના લઈ જાઓ અને એન્ટિસેપ્ટિક ડેટોલથી ધોઈ અને એને બર્નો લગાવી દો તો આ શું થઈ ગયું તમારી એક પ્રાથમિક સારવાર થઈ ગઈ બીજા કેસમાં હાડકું ભાંગી ગયું હોય બરાબર અને ઘણો સમય ઘણી વખત એવું બનતું હોય કે ડૉક્ટર નજીક ના હોય ડૉક્ટર પાસે જતા સમય લાગે તો આ જે સમય તમારે પાસ કરવો છે એ સમયમાં એને દુખાવો ના થાય અને રિકવર કરે એવી પોઝિશનમાં તમારે જ્યારે એને મૂકવો હોય તો પગ ભાંગી ગયો હોય તો આપણે આગળ એક આકૃતિ બતાવી છે આવી રીતે આ પોઝિશનમાં તમે એને કોઈ એક લાકડા સાથે ચુસ્ત રીતે પેક કરી દો પગને તો હવે એના પગમાં દુખાવો ઓછો થશે સોજો ઓછો આવશે અને રિકવર માટે તમારે જે સમય જોઈશે એ સમય એને મળી જશે હાથ માટે જોવું હોય આવી રીતે વાંસની પટ્ટીઓ બાંધી દો બરાબર છે એને પૂઠું બાંધી દો ફૂટપટી સ્કેલ વર્કશોપમાં અવેલેબલ હોય એવી વસ્તુઓ બાંધી દીધો જેથી કરીને હોસ્પિટલ પહોંચાડવામાં જો તમને સમય લાગશે તો પણ તમે વસ્તુ કરી શકશો આ થઈ ગયા પ્રાથમિક સારવારના ઉદાહરણો બીજો આનાથી વિશેષ કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે તો અકસ્માત સમયે પ્રાથમિક સારવારમાં કાળજીઓ શું કાળજીઓ રાખવી અકસ્માત સમયે પ્રાથમિક સારવારમાં શું કાળજીઓ રાખવી તો અકસ્માત સમયે તમે જે પ્રાથમિક સારવાર કરો છો એનું તમને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ વધારે પડતો કોન્ફિડન્સ પણ તમને પ્રાથમિક સારવારમાં ખેંચ ઉત્પન્ન કરાવી શકે છે અથવા તો સામેવાળી જે વ્યક્તિ છે તેને નુકસાન કરી શકે છે એકદમ શાંતિથી શાંતોના આપતા આપતા આપણી પાસે જે ફર્સ્ટ એડ બોક્સમાં વસ્તુઓ રહેલી છે તેનો ક્રમવાર અને તાલીમબદ્ધ રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે જે પ્રાથમિક સારવાર આપવી છે તે આપણે તેને આપી શકીએ આની સાથે બીજા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તો વ્યવસ્થિત ઘાવને સાફ કરવો જોઈએ એન્ટિસેપ્ટિકથી સાફ કરવો જોઈએ સાફ કરવા જતાં પહેલાં આપણે ખુદ સાફ હોવા જોઈએ આપણું કોઈ ઇન્ફેક્શન વર્કશોપમાં બે મિત્રો કામ કરતા હોય એકનો એક એક્સિડન્ટ થાય અકસ્માત થાય બીજો મિત્ર એને બચાવવા માટે ઓઇલવાળા હાથથી એનું બ્લડ દબાવે તો શું થાય ઓઇલવાળા હાથથી જો એનું બ્લડ દબાવે તો એને એનો ઓઇલનું જ ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેશે એટલે એવું ના કરવાને ફર્સ્ટ એડ બોક્સ લઈ આવવો અને ફર્સ્ટ એડ બોક્સથી પોતે પહેલાં સ્પિરિટ અને ડેટોલથી હાથ સાફ કરે પછી ઘાવ સાફ કરે અને પછી જ તેને પાટો વાળવો આવા બેઝિક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પછી નેક્સ્ટ છે રાયસર આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે રાયસર એટલે શું યસ આ છે રાયસર રાયસર એટલે શું તો રાયસરનું સ્પેલિંગ થાય છે આર આઈ સી ઈ આર આર એટલે રેસ્ટ આઈસ એટલે બરફ સી એટલે કમ્પ્રેશન ઈ એટલે એલિવેશન અને આર એટલે રેફરલ આર એટલે રેસ્ટ સૌ તો એને પૂરતો આરામ આપી દો બીજું છે આઈસ ઘા ઉપર બરફ લગાવવો બરફ લગાવ્યા પછી ત્રીજું છે કમ્પ્રેશન એટલે એને દબાવવું જેથી કરીને એનો ઘાવનો દુખાવો ઓછો થાય અને બ્લડ વહી જતું હોય તે બંધ થાય અને આ બે વસ્તુની સાથે સાથે તેને ખુલ્લી હવામાં રાખો કોઈ બંધિયાર જગ્યા હોય વર્કશોપની અંદર વસ્તી વર્કશોપની અંદર સો આઉટફિટ હોય ત્યાં કોઈ આવી જગ્યા હોય નહીં તો વર્કશોપની બારોબાર તેને વ્યવસ્થિત ખુલ્લી હવામાં લઈ જવો અને ત્યાંથી જો પ્રાથમિક સારવાર આપ્યા પછી એવું જરૂર જણાય તો તેને ડૉક્ટર પાસે પણ લઈ જવો જોઈએ પ્રાથમિક સારવારથી આભાર માની લેવો જોઈએ નહીં એલિવેશન રેસ્ટ આપો આઈસ આપો કમ્પ્રેશન આપો અને પછી જરૂર જણાય તો એને રિફર કરી દો વધારે ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે પ્રાથમિક સારવારની પેટીમાં રાખવાની વસ્તુઓની યાદી પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ બોક્સ જે છે એની અંદર સારવારની જે કીટ છે એની અંદર રાખવાની યાદી તો જનરલી આપણે પંક્ચર અને કટ્સ આ બે વસ્તુના એક્સિડન્ટના ચાન્સીસ વધારે છે તો એના માટે પાટા બરાબર છે બેન્ડેડ કોટન મરુક્યુમ બર્નોલ ડેટોલ ચિંચરાયોડીન સ્પીરિટ એમોનિયા આવી વસ્તુઓ રાખવી જોઈએ તેમ છતાંય હાડકાનો ભંગ કે મચકોડ કેવું એવું તો વાસની પટ્ટીઓ બરાબર છે દવા લેવા માટે દવાનો દવા લેવાનો ગ્લાસ કાતર ચપ્પુ સેફટી પિન આ બધી વસ્તુઓ હાથ વગેરે રાખવી જોઈએ અને હાથ વગેરે રાખવાની સાથે એને ફર્સ્ટ એડ બોક્સની અંદર જ રાખવી જોઈએ અને સમયાંતરે એને ચેક કરતી રહેવી જોઈએ એની અંદર જે દવાઓ છે એ પૂરતી યુઝ થાય કે નહીં તે જોવી જોઈએ બરાબર છે અને જો એક્સપાયર થઈ હોય તો તેને બદલી નાખવી જોઈએ તો આજના આ લેશનમાં આપણે પ્રાથમિક સારવાર વિશે બેઝિક પ્રાથમિક સારવાર એટલે શું તેમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ પ્રાથમિક સારવારની કીટમાં રાખવાની વસ્તુઓ અને સારવાર કેવી રીતે આપી શકાય તે વિશે આપણે ભણીએ આભાર